વેલકમ બેક. મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનું સુરતના લિંબાયત વિસ્તારમાં જન્મદિવસ ઉજવવામાં, કથિત હિન્દુ મહાસભાના કાર્યકરો દ્વારા આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો. લિંબાયતના હિન્દુ મંદિરમાં આ ઉજવણી કરવામાં, જેમાં કાર્યકરો દ્વારા મીઠાઈ પણ વહેંચવામાં આવી. મહત્વનું છે કે ગોડસેના જન્મદિવસની ઉજવણીને પગલે હવે ભારે વિવાદ સર્જાયો છે. આ પૂર્વે સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત કહીને વિવાદ ઉભો કર્યો હતો, જે મામલે પ્રધાનમંત્રીએ માફી માંગી. જોકે ફરી એકવાર ગાંધીજીના ગુજરાતમાં ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા હવે વિવાદ સર્જાયો છે. ગોડસેનો જન્મદિવસ ઉજવાયો છે કથિત કહી શકાય તેવા સંગઠને ગોડસેનો જન્મદિવસ ઉજવ્યો. સવાલ એ જ થાય છે કે મહાત્માના હત્યારા ગોડસેનો જન્મદિવસ ગાંધીના ગુજરાતમાં ઉજવાતા ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ છે તે ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા પણ સાધ્વી પ્રજ્ઞાએ જે રીતે ટિપ્પણી કરી હતી તેને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગવી પડી, અને ફરી એક વખત ગાંધીના ગુજરાતમાં આ ઘટના બની છે. સુરતની આ ઘટના છે, લિંબાયતની અંદર કથિત હિન્દુ સભાના કાર્યકરોએ આ વિવાદને ઉભો કર્યો છે. વધુ વિગત લઈને સંવાદદાતા સુરતથી અમારી સાથે આનંદ જોડાઈ ગયા છે, જ્યારે અમદાવાદથી પાર્થ જોડાઈ ગયા છે. આનંદ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રીતે ગાંધીના ગુજરાતમાં ગોડસેનો જન્મદિવસ ક્યાંક ને ક્યાંક વાતાવરણ દોડવાનો પ્રયાસ, શું ઘટના ઘટી હતી અને કોણ છે આ કાર્યકરો? જે વિના ગઈકાલે મોડી રાત્રે આજ જે મંદિર છે, હું મંદિરના દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે આ સૂર્યમુખી હનુમાનજીનું જે મંદિર છે, એ મંદિરની અંદર એ કહેવાતા હિન્દુ મહાસભાના કેટલાક કાર્યકરો અહીંયા પહોંચ્યા હતા, અને મંદિરના જે મહંત છે એમની સાથે અહીંયા જ નથુરામ ગોડસેનો જન્મદિવસ મનાવ્યો હતો. 109મી જન્મજયંતિ મનાવવા નિમિત્તે 109 કિલોનો લાડુ પ્રસાદમાં ધરાવ્યો હતો, અને આ જ મંદિરની અંદર જે દ્રશ્ય આપને દેખાય છે, તમામ જગ્યા ઉપર દીવાઓ પ્રગટાવીને નથુરામ ગોડસેને હારતોરા કરીને એમની જન્મજયંતિ ઉજવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીના ગુજરાતની અંદર જ્યારે ગોડસેનો જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે ઘણી બધી વાત છે, શાંતિ દોડવાનો પ્રયાસ પણ અને કહી શકાય, કારણ કે હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ખરેખર જે કાર્યકર્તાઓ છે હિન્દુ મહાસભાના છે કે નહીં એક મોટો પ્રશ્ન છે. અત્યારની જો વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલા જ્યારે પોલીસ પાસે પહોંચી ચૂક્યો છે ત્યારે સ્પેશિયલ બ્રાન્ચ જે છે સુરતની, એમણે આ તમામ મામલે તપાસનો ધમધમાટ આરંભી દીધો છે, અને તપાસનો ધમધમાટ જેવો શરૂ થયો ત્યારબાદ જ આ મંદિર ઉપર તાળા દેખાઈ રહ્યા છે. આ મંદિરને બંધ કરીને મંદિરના મહંત તથા હિન્દુ મહાસભાના કહેવાતા કાર્યકર્તાઓ અહીંયાથી ફરાર થઈ ચૂક્યા છે. કોઈ પણ વ્યક્તિ જે છે અહીં દેખાતું નથી. આજુબાજુના લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજુબાજુના લોકો પણ આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી, કારણ કે જે સમગ્ર મામલો છે હવે ગાંધી અને ગોડસેનો મામલો હોય, આજુબાજુના લોકો પણ વીટીવીના કેમેરાનો ફેસ કરતા ગભરાઈ રહ્યા છે, અચકાઈ રહ્યા છે. વીટીવીની ટીમ પહેલી એવી ટીમ છે જે ખરેખર આ મંદિરને શોધીને અહીંયા પહોંચી છે. આ જ મંદિરની અંદર જ્યારે ગોડસેનો જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે ખરેખર શાંતિ દોડવાનો પ્રયાસ છે એવું ચોક્કસપણે કહી શકાય. જીરીના આનંદ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, વાત કરીશું પાર્થ સાથે, અમદાવાદથી અમારી સાથે જોડાયા છે. પાર્થ, ગુજરાત માટે જ નહીં દેશ માટે શર્મસાર કરતી આ ઘટના કહી શકાય, ગાંધીના જ ગુજરાતમાં ગોડસેનો જન્મદિવસ મનાવાય. જી ચોક્કસ રીના, જે રીતે ગાંધીના જ ગુજરાતની અંદર ગોડસેનનો જે જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે, કથિત હિન્દુ જે સંઘ છે તેના જે કાર્યકર્તાઓ દ્વારા જે સુરતની અંદર જે ઉજવણી કરવામાં આવી ત્યારબાદ જે વિડીયો જે વાયરલ થયા હતા, એ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય છે. હાલ આપણી સાથે ગાંધી વિચારધારા સાથે જ ગાંધી આશ્રમવાસી જે છે તે ઉપસ્થિત ધીમંતભાઈ છે. ધીમંતભાઈ, ખાસ કરીને સુરતની અંદર જે ઘટના સર્જાઈ છે, ગોડસેનનો જે જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ગાંધીના ગુજરાતની અંદર જે ગાંધીના હત્યારા છે તેની ઉજવણી કરવામાં આવી. હું આશ્રમવાસી તરીકે બહુ દુઃખ સાથે કહું છું કે આ ગુજરાત માટે કાળી ટીલી આ લોકોએ લગાડી છે, અને જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતી હોય, રાષ્ટ્રીય એમની પાર્ટીના અધ્યક્ષ ગુજરાતી હોય, અને એવા સમયે આ હિન્દુવાદી લોકોએ ગોડસેની જન્મદિવસ ઉજવ્યો છે, બહુ દુઃખની વાત છે. તો હું આપના દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે હવે જ્યારે પણ આપ દેશ વિદેશના નેતાઓને લઈને આવો ત્યારે આપ ગોડસેના મંદિરમાં લઈને જજો, ગોડસેની જ્યાં જન્મભૂમિ છે ત્યાં લઈને જજો,
અહીંયા ગુજરાતમાં કે ગાંધી આશ્રમમાં લાવતા નહીં. જો આપને એટલો જ ગોડસે પ્રત્યે પ્યાર હોય અને આજે વિશ્વના લોકો સાબરમતી આશ્રમની મુલાકાત લે છે, રાજઘાટ ઉપર જાય છે અને પોરબંદર જાય છે, તો એવા સમયે ગુજરાતની આ કલંકિત ઘટનાને હું આશ્રમવાસી તરીકે વિખોડું છું અને ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રીને નમ્ર પ્રાર્થના કરું છું કે તાત્કાલિક આ લોકોની ઉપર પગલાં લેવા જોઈએ અને એવો કોઈ કાયદો બનવો જોઈએ. કારણ કે આખા વિશ્વની નજર અત્યારે ભારત ઉપર છે અને ગાંધીના વિચારો આખું વિશ્વ અપનાવી રહ્યું છે અને એની ઉપર ચાલવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવા સમયે જ્યારે ભૂમિ કહેવાય, જન્મભૂમિ કહેવાય, એ ગુજરાતમાં જ ગાંધીનું નામ નીચે પાડવાનો પ્રયત્ન થાય એ ચાલી નહીં શકાય. અને હું એવું છું કે આ લોકોની વિચારધારા એવી છે કે આવનારા વર્ષોમાં ગાંધી ભૂસાઈ જાય અને એ લોકોની પોતાની ગોડસેની જે માનસિકતા છે ઉજાગર થાય. પણ હું એ લોકોને કહેવા માંગુ છું, ગાંધીને ગાંધી હતી નહીં પણ ગાંધી ભવિષ્ય છે અને ગાંધીજી તો વર્ષોથી પૂજાતા આવશે અને પૂજાતા રહેશે. એટલે આપને ફરીથી વિનંતી કરવા માંગુ છું કે આપ આવા કૃત્યો ના કરો, આવા કૃત્યો ના કરો અને દેશનું નામ વિશ્વમાં ખરાબ ના કરો. ચોક્કસ રીના જે હતા, ગાંધી આશ્રમવાસી જે હતા, તેમનું જણાવવું છે કે આ બાબતે ચોક્કસ એક તપાસ થવી જોઈએ. સુરતની જે સ્પેશિયલ બ્રાન્ચ છે તેને હાથમાં તપાસ આપવામાં આવી છે. આ કયા કાર્યકર્તાઓ હતા, શા માટે ત્યાં જઈને ઉજવણી કરી છે, આ જે તમામ સવાલો છે, સાથે જ એક કલંકિત ઘટનાને ગણાવી હતી. જી આભાર પાર્થ અને આનંદ, આ બંને અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ.